ख्रिस्मा वाला भाइयों अने बहनों, आज आपने जीवन विषय ख्याल मेळवीए। वॉट इज लाइफ, जीवन शू है ये समझिए। दर रोज अपने जीवीए छे ये तो जिंदगी है। मृत्यु ना हो तो जीवन नो ख्याल ना हो। छोकरानो जन्म थाय त्यारे आपणे पहेणा जलेबी एवं वेचीए छे, घर में आनंद छवाई जाए छे, कारण घर में एक नवं सर्जन थाय छे, घर में एक नवा सभ्यनो उमेरो थाय छे। एवं जयरे मृत्यु थाय छे त्यारे आपणे दुःख अनुभवीए छे, कारण घर में एक सभ्य विदाय लई लिया छे। घणा राज्योनी अंदर, घणा समाजनी अंदर मृत्युने पण धामधूमथी उजवे छे, कारण एवं माने छे अने ए साचो ख्याल छे के ए शाश्वत जीवन प्राप्त करे छे, प्रभु पासे जाए छे जीव, एटले धूमधामथी मृत्युने वधावे छे। संसारनो जो मोटामां मोटो डर होय, बीक होय, ते मृत्यु छे। आपणे थोड़ी बीमारी आवे, ताव आवे के तरत डॉक्टर पासे दोड़ी जईए छे, कारण के आपणे बीक छे, डर छे मृत्युनी। जीवन शब्द जीवनी उत्पत्ति ना ग्रंथ में तो ये तो जीवनी उत्पत्ति में ख्याल आए एना पहला अध्याय में 20वीं कलम में प्रभुए पहला पक्षीओं जड़चर प्राणियों सर्जन करू एना विषय की बात है। अपन उत्पत्ति बीजा अध्याय में 7वीं कलम में प्रभुए मणसन सर्जन करू पोता प्रतिमूर्ति रूप बनाव्यो एनी पण बात है। एले कि जीवन सर्जन की बात है। मृत्यु ए जीवन नो अंत नथी। डेथ इज नॉट द एंड ऑफ लाइफ, लाइफ विल कंटिन्यू आइधर इन हेल और हेवन। जीवन छे एटले परीक्षण तो कसोटी रहेवानी। जीवन में परीक्षण पण खूब जरूरी छे, कसोटी खूब जरूरी छे। सोक्रेटिस एवुं कह्युं छे के बिन परीक्षण जीवन जीवन माटे योग्य नथी। એટલે જીવનમાં કસોટી આવવી, પરીક્ષણ આવવું ખૂબ જ જરૂરી છે। પ્રભુ ઈશુનું પરીક્ષણ પણ સેતાન દ્વારા થયું હતું એ આપણે બાઇબલમાં જોઈએ છે। આ ઉપરાંત યોગનો આખો ગ્રંથ વાંચીએ તો યોગમાં પણ યોગનું જે પરીક્ષણ થયું તેનો ખ્યાલ આવે છે। આ ઉપરાંત ગીતશાસ્ત્રની 7મો અધ્યાયમાં 9મી કોલમમાં પણ એની વાત છે। પ્રભુ ઈશુએ શીખવ્યું છે કે તમામ જીવન એક કસોટી છે, જીવન એક કસોટી છે। પરીક્ષણ એ આપણને શાશ્વત જીવન તરફ દોરી જાય છે, એના માટે તૈયાર કરે છે। કષ્ટ, દુઃખ, પીડા, પરીક્ષણ, સતાવણી એક કસોટીનો ભાગ છે અને એ કસોટી ઘણીવાર પ્રભુ તરફથી આવતી હોય છે। એટલે એક કસોટી આવે, પરીક્ષણ આવે તો એમાંથી ડગી જવાનું નથી। આપણે જોઈએ જીવન લાઈફ, લાઈફની અંદર આપણે એલ લઈએ એનો પેલું લેટર એલ, લવ, એટલે જીવન પ્રેમમય હોવું જોઈએ। પ્રભુનું આપણા જીવનમાં પ્રથમ સ્થાન હોવું જોઈએ। આપણે પ્રભુને પ્રેમ સર્વપ્રથમ પ્રેમ કરવો જોઈએ, ત્યારબાદ પરિવાર, સગા સંબંધી, મિત્રો આ બધાને આપણે પ્રેમ કરવો જોઈએ। એટલે જીવન પ્રેમમય હોવું જોઈએ અને એ શુદ્ધ સાત્વિક પ્રેમ હોવો જોઈએ। અને પ્રેમ અંગેની સુંદર વાત કરિંથના પહેલા અધ્યાયમાં, એક કરિંથમાં 13મા અધ્યાયમાં આપણે જોઈએ તો 1-13 કલમમાં પ્રેમ વિશે બહુ સુંદર વાત કરી છે। પ્રેમ એ સર્વોત્તમ માર્ગ છે, પ્રેમ કેવો હોવો જોઈએ તેનો સ્પષ્ટ ખ્યાલ અંદર આપ્યો છે અને સુંદર લખ્યું છે કરિંથના ધર્મસંઘ પણ સંત પાઉલે કે પ્રેમ કેવો હોવો જોઈએ। પ્રેમ મૃદુ હોવો જોઈએ, પારકા અને અપરાધને ગણે એવો ના હોવો જોઈએ, બબડાટ કરે એવો ના હોવો જોઈએ, એની સુંદર વાત કરી છે। અને અંતમાં 13મી કલમ મેં એણે લખ્યું છે કે શ્રદ્ધા, આશા અને પ્રેમ એ સર્વમાં જો શ્રેષ્ઠ હોય તો પ્રેમ છે। એટલે આપણું જીવનને પણ પ્રેમમય બનાવવું જોઈએ। લાઈફનો બીજો લેટર છે આઈ, આઈ એટલે ઇન્ટેન્શન, જેને એટલે જીવનમાં ઈરાદો, હેતુલક્ષી હોવો જોઈએ, જીવન હેતુલક્ષી હોવું જોઈએ। પ્રભુનો ઈરાદો યોનાને નિનવેમાં મોકલવાનો હતો, યોના પ્રભુના ઈરાદાથી પલટા આખું બદલાઈ જાય છે, છતાં પણ પ્રભુ તેને છેલ્લે નિનવે નગરમાં જ લઈ જાય છે। એફેસીના પહેલા અધ્યાયમાં 9મી કલમમાં જોઈએ તેણે પસંદ થઈને આપણને પોતાની મુક્તિ યોજનાનું રહસ્ય જણાવ્યું છે અને તરત જ 10મી કલમમાં જોઈએ તો ઈશ્વરનો હેતુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય એ રીતે સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને એક કરવાનો છે, એ હેતુ
તે યોગ્ય સમયે પરિપૂર્ણ કરશે. ઈશ્વરનો હેતુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં પ્રથમ સ્થાને હોવો જોઈએ. જીવનમાં હેતુ ખૂબ જ જરૂરી છે. આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ તો એમને એમ નથી કરતા, એક ચોક્કસ હેતુ હોય છે ટ્રેનમાં મુસાફરી કરવાનો. ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ તો આપણે જાતને પૂછ્યું છે કે હું કેમ ટ્રેનમાં મુસાફરી કરું છું, કયું કારણ છે, મારું ગંતવ્ય ક્યાં છે, મારે ક્યાં જવાનું છે, મારો હેતુ શું છે. એવું જ જીવનનું છે કે આપણે આપણા મનને ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ કે આપણા જીવનનો હેતુ શું છે. વોટ ઇઝ ધ ઇન્ટેન્શન ઓફ ધ લાઈફ. જો આપણે જીવનના હેતુ ન જાણતા હોઈએ તો જીવનનું કોઈ મૂલ્ય નથી. જીવનનો હેતુ એવો હોવો જોઈએ કે એ આપણને શાશ્વત જીવન તરફ દોરી જાય. એટલે આપણું જીવન પહેલું પ્રેમમય હોવું જોઈએ, બીજું હેતુલક્ષી જીવન હોવું જોઈએ. લાઈફનો ત્રીજો અક્ષર છે એફ, જેને મેં ફેથ વિશ્વાસના અર્થમાં લીધો છે. જેમ જીવન ટકાવી રાખવા માટે હવાની જરૂર છે, શ્વાસોશ્વાસની જરૂર છે, એમ જીવનમાં વિશ્વાસની પણ એટલી જ જરૂર છે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. વિશ્વાસ વગરનું જીવન ટકી શકતું નથી. આપણી જે નૈયા છે જીવનની, એ હાલકડોલક થઈ જાય છે, ડૂબી જાય છે ભરદરીએ. એટલે જીવનમાં વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. અને પ્રભુ વિશે વારંવાર બાઇબલની અંદર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, એના વચનો આપણે વાંચીએ છીએ, જણાવ્યું છે. એટલે વિશ્વાસ એ પૃથ્વી પરના તમામ માનવ જીવન માટે એક મહત્વપૂર્ણ તત્વ છે, પરિબળ છે. વિશ્વાસ એ અંધકારના માર્ગને રોશનીથી પ્રજ્વલિત કરે છે, નબળાઈના સમયમાં આપણને શક્તિ પૂરી પાડે છે અને હૃદયની ભાવનાને મજબૂત કરે છે. બાઇબલના આપણે યોગનો ગ્રંથ વાંચીએ તો સમગ્ર આપણો જે વિશ્વાસ છે એ દ્રઢ બનશે. વિશ્વાસ આપણને જીવનમાં આપણા હેતુને શોધવા માટે મદદ કરે છે, તણાવને દૂર કરે છે, ડરને દૂર કરે છે, બીકને દૂર કરે છે. પ્રભુ ઈસુએ વારંવાર આપણને વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો એવું જણાવ્યું છે. અને વિશ્વાસનું ફળ મળે છે આપણને. વિશ્વાસના ફળ છે શાંતિ, સલામતી અને આનંદ. રોમના પહેલા અધ્યાયમાં 16મી કલમમાં લખ્યું છે, શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ જીવન પામશે. લાઈફમાં ત્રીજો અક્ષર છે, લાસ્ટ અક્ષર જોઈએ, ઈ, જેને મેં એન્જોય આનંદ સાથે લીધો છે, આનંદ સાથે સરખાવ્યો છે, ડિલાઇટ. તો આનંદ, જીવનમાં આનંદ ખૂબ જરૂરી છે. 2 કોરિન્થના 13મા અધ્યાયમાં 11મી કલમમાં સંત પાઉલ કહે છે કોરિન્થના ધર્મસંઘ પર કે ભાઈઓ આનંદમાં રહેજો, દોષને સુધારજો, એક મનના થઈને રહેજો. પહેલું જ વાક્ય વચનમાં લખ્યું છે કે આનંદમાં રહેજો. 1 થેસલોનિકાના ગ્રંથમાં 5મા અધ્યાયમાં 16મી કલમમાં પણ સંત પાઉલે થેસલોનિકાના ધર્મસંઘને કહ્યું છે કે હંમેશા આનંદમાં રહેજો, સતત પ્રાર્થના કરજો. એટલે વારંવાર પાઉલ જુદા જુદા ધર્મસંઘને આનંદમાં રહેજો, આનંદમાં રહેજો એમ કહી ગયા છે. એટલે જીવન પણ આપણું આનંદમય હોવું જોઈએ. જીવન ક્યારે આનંદમય હશે? કે જ્યારે આપણા જીવનમાં ચિંતા નહીં હોય. એટલે ચિંતા એ છે આનંદને હરી લે છે. એટલે આપણા જીવનમાં ચિંતા ન હોવી જોઈએ. લુકના 12મા અધ્યાયમાં 22થી 26મી કલમમાં પ્રભુ કહે છે ચિંતા કરશો નહીં, બરાબર. એનું સુંદર ઉદાહરણ પ્રભુ આપણે સુંદર વચનો વાંચવા મળે છે. એટલે આપણા જીવન આનંદમય હોવું જોઈએ. આપણે કૃપા કરી એક ક્ષણ માટે વિરામ કરીએ, વિચારીએ કે આપણા જીવનનું અંતિમ પરિણામ મૃત્યુ છે. કોઈ પણ તેનાથી છુટકારો મેળવી શકશે નહીં. એક દિવસ નિશ્ચિત રૂપે આપણે આ દુનિયા, વિશ્વ, જગતને છોડવું પડશે. તો આપણે જીવનનો અર્થ સમજવાની જરૂર છે. એક માણસ મૃત્યુ પામ્યો ત્યારે તેણે ભગવાનને હાથમાં સુટકેસ સાથે નજીક આવતા જોયા. ત્યારે ભગવાન અને મૃત પામેલી વ્યક્તિ વચ્ચે સંવાદ થાય છે. ભગવાન કહે છે, ઠીક છે દીકરા, હવે જવાનો સમય છે. માણસ કહે, આટલું જલ્દી? મારી પાસે તો ઘણી બધી યોજનાઓ હતી. તો ભગવાન કહે છે, હું દિલગીર છું, પરંતુ હવે જવાનો સમય છે. તો માણસ કહે, તો આ સુટકેસમાં શું છે? ભગવાન કે, તમારો સામાન છે. તો માણસ કે, મારો સામાન? મતલબ કે મારા દાગીના, પૈસા, કપડાં હશે. ભગવાન કે, ના ના ના, તે વસ્તુઓ તો ક્યારેય તારી નહોતી, તે તો પૃથ્વીની હતી, સંસારની જ છે. તો માણસ શું કે, તેમાં મારી યાદો છે? તો ભગવાન કે છે, યાદો તો પૃથ્વી પર સંસારમાં છોડીને આવ્યો છું. તો માણસ કહે છે કે, મારા મિત્રો, પરિવાર, મારા પત્ની, બાળકો છે. તો પ્રભુ કહે છે કે, એ પણ તું પૃથ્વી પર છોડી આવ્યો છે. તો માણસ કહે છે, તો પછી મારું શરીર હોવું જોઈએ.
તો ભગવાન કહે છે કે ના ના, તારું શરીર તો ધૂળ છે, તું માટીમાંથી આવેલો છે, માટીમાં જ જવાનો છે, તો તારું શરીર તો ધૂળ છે. તો માણસ કહે છે તો પછી મારો આત્મા હોવો જોઈએ. તો ભગવાન કહે છે ના ના ના, તારો આત્મા તો મારી પાસે છે. તો માણસ આંખોમાં આંસુ આવી જાય છે, બીકથી ભગવાનના હાથમાંથી સુટકેશ લઈ લે છે, ખોલે છે, જોવે છે તો ખાલી, તેના આંખમાંથી આંસુ ટપકી પડે છે અને ભગવાનને કહે છે આ સુટકેશ તો ખાલી છે, મારું કંઈ પણ નથી. કહે છે ભગવાન કે તું સાચું કહે છે, તું કોઈ પણ વસ્તુનો માલિક નથી, તારી પાસે કશું હતું નહીં, કશું જ નથી. તો માણસ કહે છે તો પછી મારું શું છે? ભગવાન કહે છે કે તારી ક્ષણો, તારી પળો એ તારી છે, તારી દરેક ક્ષણ એ તારી હતી, તારી દરેક ક્ષણ તે જીવી એ તારી હતી. તો મિત્રો સ્વજનો, દરેક ક્ષણમાં સારું કરો, દરેક ક્ષણમાં સારું વિચારીએ, દરેક ક્ષણ માટે પ્રભુનો આભાર માનીએ. જીવન ફક્ત એક ક્ષણ છે, તેને જીવી લો, તેને પ્રેમ કરો અને તેને આનંદમાં તેનો આનંદ માણો. જય ઈશ્વર.